नमस्कार, टीवी 9 समाचार साथे हूँ छू शिवानी। आजे राज्य सरकार नी कैबिनेट नी बैठक योजाशे। बैठक मा गुंडा तत्वो विरोधी प्रस्ताव रजू करवामा आवशे। ध गुजरात गुंडा एंड एंटी सोशल एक्टिविटीज एक्ट प्रस्ताव रजू कराशे। अतिवृष्टि अने पाक नुकसानी मुद्दे पण कैबिनेट नी बैठक मा चर्चा थशे। 1/8/2018 ना परिपत्र अंगे आवेला चुकादा मुद्दे मंत्रिमंडल मा चर्चा थई शके छे। આ સાથે કોરોનાના વધતા કેસને લઈને પણ ચર્ચા થશે। તો આ સાથે ગાંધીનગરથી અમારા સંવાદદાતા નિર્મલ દવે જોડાઈ ગયા છે। નિર્મલ, ઘણા બધા મુદ્દાઓને લઈને આજે કેબિનેટની બેઠક, મહત્વના નિર્ણયો પણ થઈ શકે છે। બે મહત્વના પ્રસ્તાવ આજરોજની કેબિનેટમાં મુખ્યમંત્રી દ્વારા રજૂ કરવામાં આવશે। એક તો પાસા વિસ્તરણ કાયદાની જે જોગવાઈ છે તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે, તે ફેરફાર અને આધીન પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે। સાથે જ ગુજરાત ગુંડા એન્ટી એન્ડ સોશિયલ પ્રિવેન્ટિવ એક્ટનો પણ પ્રસ્તાવ આજરોજ રજૂ કરવામાં આવશે। આ બંને મહત્વના મુદ્દાઓ રાજ્યમાં જે વધતી જતી ગુનાખોરી છે તેને લઈને છે, એટલે તેવા સંજોગોમાં આ પ્રસ્તાવને મંત્રીમંડળમાં રજૂ કરવામાં આવશે। મંત્રીમંડળ સાથે ચર્ચા કરવામાં આવશે અને ત્યારબાદ જો મંત્રીમંડળની મંજૂરી મળશે તો તેને ખરડો પસાર કરવા માટે તેને આગળની કાર્યવાહી કરવામાં આવશે। સાથે જ ગતરોજ હાઈકોર્ટ દ્વારા 1/8/2018 પરિપત્ર રદ કરવામાં આવ્યો છે, એટલે આ પરિપત્ર અંગેનો જે ચુકાદો આવ્યો છે તે ચુકાદા બાબતે રાજ્ય સરકારની આ કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે। સાથે જ જે જીપીએસસીની સૌથી વધારે મહત્વનું અત્યારે જીપીએસસીનું છે, જીપીએસસીની 103 જેટલી ભરતી પરીક્ષાઓ યોજાઈ છે પરંતુ તેના પરિણામો હજુ સુધી પેન્ડિંગ છે, એટલે આવા સંજોગોમાં મુખ્યમંત્રી દ્વારા આ તમામ જે પરીક્ષાના જે રિઝલ્ટ પેન્ડિંગ છે તે અંગેની વિગત મંગાવવામાં આવી શકે છે। સરકાર દ્વારા જ્યારે આ કાયદા આ જે પરિપત્ર છે તેમાં સુધારો કરવામાં આવશે અને ત્યારબાદ 103 જે ભરતીના પરિણામો પેન્ડિંગ છે તે પેન્ડિંગ પરિણામો જાહેર કરી શકાશે। કોરોના મહામારી અત્યારે રાજ્યમાં ચરમસીમાએ પહોંચી છે। ગતરોજ પણ 1300ની ઉપર કેસ જ્યારે જોવા મળ્યા છે, તેવા સંજોગોમાં આરોગ્ય વિભાગની કામગીરીની સમીક્ષા હાથ ધરવામાં આવશે। સાથે જ જે વધતા જતા કેસીસ છે તેને લઈને ચિંતા વ્યક્ત કરી અને આગામી સમયમાં કેવા પ્રકારના આયોજન કરી શકાય તે અંગેની પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે। મૂળભૂત રીતે જોઈએ તો રાજ્યમાં જ્યારે અતિવૃષ્ટિનું પ્રમાણ જોવા મળ્યું છે તેવા સંજોગોમાં પાણીની સ્થિતિ, જે ડેમના છલકાવાનું પ્રમાણ વધી ગયું છે, 156 જેટલા ડેમ હાઈ એલર્ટ પર જોવા મળી રહ્યા છે, 11 ડેમ ચેતવણી સમાન છે અને એલર્ટ ઉપર છે, એટલે આવા સંજોગોમાં પાણીને લઈને કેવા પ્રકારનું આયોજન કરવું, ખાસ કરીને સરદાર સરોવરની જે જળ સપાટી ચિંતાનો વિષય બની હતી પરંતુ હાલના સમાચાર જે રીતે મળી રહ્યા છે તેવા સંજોગોમાં જે કાંઠા વિસ્તારના લોકો છે તેમને રાહત મળી છે, પરંતુ જો વધારે ઉપરવાસમાંથી પાણી આવે તો તેવા સંજોગોમાં રાહતની કામગીરી કેવા પ્રકારની કરી શકાય તે અંગેના આયોજન અંગે ચર્ચા કરવામાં આવશે। આમ આજરોજની બેઠક મહત્વપૂર્ણ થશે, રાજ્યની પ્રવર્તમાન સ્થિતિ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે। બિલકુલ નિર્મલ, આગળ પણ આપણી પાસેથી અપડેટ મેળવતા રહેશું। તો આજે કેબિનેટ બેઠકમાં મોટા નિર્ણયોની શક્યતા છે। ગુંડા વિરોધી જે પ્રસ્તાવ છે તેને પણ આજે રજૂ કરવામાં આવશે, તેને મંજૂર કરવામાં આવશે। સાથે જ ખેડૂતોને પાક નુકસાન અંગે પણ સમીક્ષા કરાશે, મહત્વપૂર્ણ કોઈ એને લઈને પણ નિર્ણય આવી શકે છે। 1/8/2018 ના પરિપત્રને લઈને પણ મહત્વપૂર્ણ ચર્ચા।